class 5 subject English. આપણે બધાને કથા સાંભળવી તો બહુ જ ગમતી હોય છે. તો આજે પણ આપણે એક વાર્તા જે જોવાની છે જેનું નામ છે ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. ડ્રીમ એટલે કે સપનું અને સ્ક્વિરલ એટલે ખિસકોલી. લાસ્ટ સેશનની જેમ આજે પણ આપણી સાથે નોટબુક અને પેન ટોપ્સ છે, જેથી કોઈ અઘરા શબ્દ હોય તો તમે એનો લઈ શકો. હવે કોઈ પણ સ્ટોરી શરૂ થાય એના પહેલા આપણે ખબર હોવી જોઈએ કે એમાં કેટલા કેરેક્ટર્સ છે. કેરેક્ટર એટલે કે પાત્રો. તો હવે આ સ્ટોરીમાં કેટલા કેરેક્ટર્સ છે? કેટ એટલે બિલાડી, રેબિટ એટલે સસલું, ડોંકી, કેમલ, એલિફન્ટ, સ્ક્વિરલ એન્ડ જમ્બો. જમ્બો કોણ હોય છે એ આપણે સ્ટોરીની છેલ્લે ખબર પડશે. તો વાર્તાની શરૂઆત કરીએ. કેટ બિલાડી કહે છે, હે શી સ્લીપિંગ ધેર, અરે પેલી ત્યાં સૂતી છે. ધેર એટલે ત્યાં. રેબિટ કમ, ચાલો, લેટ્સ વેક હર અપ, ચાલો આપણે એને ઉઠાડીએ. ડોંકી કહે છે, સ્ક્વિરલ ગેટ અપ, ખિસકોલી તું ઉઠ. તો હવે આપણે ખબર પડી ગઈ કે અહીંયા આખી વાતમાં સમાન કામ કોનું છે? સ્ક્વિરલ. સ્ક્વિરલ સૂતી હોય છે. કેમલ, યસ ગેટ અપ, ઊંઘ પણ કહે છે કે ઊંઘમાં ઉઠ. એલિફન્ટ એટલે હાથી કહે છે, કમ એન્ડ પ્લે વિથ અસ, કમ એટલે આવ, પ્લે એટલે રમવું, વિથ અસ એટલે અમારી સાથે. કમ એન્ડ પ્લે વિથ અસ, આવ અને અમારી સાથે રમ. સ્ક્વિરલ, બટ પણ, આઈ એમ પ્લેઇંગ, પણ હું તો રમું છું. કેટ, વોટ, હવે સ્ક્વિરલ તો સૂતી છે તો એ રમે કોના સાથે છે? તો કેટ પછી પૂછે છે, શું? રેબિટ, યુ આર પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ, તું સૂતી તો રમે છે, નહીં તું સૂતી છે. સ્ક્વિરલ, નો, સ્ક્વિરલ કહે છે, ના, આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો, હું તો જમ્બો સાથે રમી રહી છું. અહીંયા આઈએનજી લગાવ્યું છે એટલે કે ચાલુ ક્રિયા દર્શાવી છે, મતલબ કે સ્ક્વિરલ તો